सर, सफल शिक्षा .com वेबसाइट जो छे एना विषय थोड़ुक अमने जणावशो। જેવી રીતે હમણાં સંજયભાઈ મને જે રીતની વાત થઈ, તો હું ખરેખર તો સફળ શિક્ષા માટે જે વિચાર, ખરેખર માણસના જિંદગીની અંદર જે વિચાર આવતો હોય છે, આવો વિચાર કોના માટે આવે? આમ તો કહેવાય છે કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા, એવી રીતે જ્યારે શિક્ષા ભણવા જાય છે ત્યારે લોકોની પાસે એની આ વિષય હોય છે કે કેવી રીતે ભણવું, પણ આ જ્યારે કેટલાક લોકો હોય છે કે એને પોતાનું નોલેજ નથી હોતું કે ભાઈ મારે આગળ જઈને શું ભણવાનું, કઈ જવાનું, મારે ગુરવામાં આઈટીઆઈ છે કે નહીં, નિઝામપુરામાં છે કે નહીં, કે તરસાલીમાં છે કે નહીં, કે ઓલ ઓવર વડોદરાની અંદર જે રીતના હમણાં મને માહિતી આપવામાં આવી છે એ રીતના સફળ શિક્ષા એક એટલી બધી સફળતાપૂર્વક થશે તો મને એવું લાગે છે કે ફક્ત વડોદરાથી જે શરૂઆત થયેલી છે એ વડોદરા પૂરતી નહીં રહે, રાજ્યમાં નહીં રહે, પણ ઓલ ઓવર વર્લ્ડની અંદર, સમગ્ર દેશની અંદર બી આને એટલી બધી સફળતા મળશે, કારણ કે જે વિચાર આવ્યો છે એ વિચાર જ એક કોન્સેપ્ટ બતાડી દે છે કે કારણ કે પુઅર એજ્યુકેશનથી માંડીને હાઈ એજ્યુકેશન સુધીને એકબીજાનું જે મીડિયેટર તરીકેની જે ભૂમિકા છે કે કોઈ કેટલાક છોકરાઓને એડોપ્ટ કરવાનો વિષય છે કે કેટલાક છોકરાઓને ભણતર નથી મળતું તો એને કોણ એને મદદ કરશે, એવી જ રીતના કેટલાક લોકોને જ્યાં આગળ કે મારે યુનિવર્સિટી જવું છે તો મારા કયા સબ્જેક્ટમાં શું કરવું છે, અને એની સાથે સાથે એક એક્સપર્ટ યુઝ જે એક મૂક્યું છે તેમાં કેટલાક લોકોને એક્સપર્ટનો બી કોમેન્ટ હશે કે એમાં શું છે। આજની ભૂમિકાની અંદર જે રીતના મનોરંજનની અંદર જે લોકો જતા રહે છે એની કરતાં જો વેબસાઇટ પર, ફેસબુક પર અને જે રીતનું સફળ શિક્ષા દ્વારા જે લોન્ચિંગ કરવામાં આવશે તો હું આના દ્વારા દરેક લોકોને જણાવું છું કે આ સફળ શિક્ષાનો પૂરેપૂરો ઉપયોગ કરે, સમગ્ર વડોદરા નહીં પણ ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર હિન્દુસ્તાનની અંદર આ સફળ શિક્ષા હંમેશા માટે સફળ રહેશે તેવી જ શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય હશે।